પુલવામામાં શહીદ થયેલ વીર જવાનોની યાદમાં બનાસકાંઠાના શહેરોમાં 14 ફેબ્રુઆરીને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે થરાદમાં વિવિધ સંગઠનો દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને યુવાનોએ કેન્ડલ માર્ચ કરીને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. બીજી વર્ષી નિમિત્તે શહીદ જવાનોની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. યુવાનો માટે ખૂબ જ દુઃખદ દિવસ કહેવાય, કારણ કે 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામાની અંદર જે 46 ભારતના જવાનો જે ગાડીથી જઈ રહ્યા હતા અને આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરી અને એમને શહીદ કરવામાં આવ્યા, એ આપણા માટે ખૂબ દુઃખની વાત છે. કારણ કે દેશના 46 જવાનો એક સાથે ભોગ બને અને આતંકવાદીઓ દ્વારા જે તરપેણ આવી રીતે દુર્ઘટનાથી એમને ઉડાડી દેવામાં આવ્યા, એટલે આજ થરાદના સર્વે યુવાનો પણ આજે આજના દિવસને કાળો દિવસ ગણી અને બળી હનુમાન ચાચર ચોકમાં અમે સૌ સાથે મળી યુવાનોએ આ 14 ફેબ્રુઆરી દિવસ જે વેલેન્ટાઇન ડે તરીકે દેશના યુવાનો ઉજવે છે એનાથી વિપરીત અમે કાળો દિવસ તરીકે ઉજવી અને 46 જવાનો જે શહીદ થયા એ જવાનોને શ્રદ્ધાંજલિ આલવા અને એમની આત્માને પરમ શાંતિ મળે, ભગવાન વેંકટનું શરણ મળે અને એવી પરમાત્માને પ્રાર્થના કરવા માટે કરી અમે સૌ અહીં એકત્રિત થયા છીએ અને એ જવાનોની આત્માને શાંતિ મળે, વેંકટનું શરણ મળે અને મોક્ષ પ્રાપ્ત થાય, એમના પરિવારને ભગવાન એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એના માટે અમે સૌ એકત્રિત થયા છીએ. વીર જવાનો.